हेलो फ्रेंड्स, आज आप गुजराती में पाठ चार लाखों वणझाणों नो स्वाध्याय जोईशु। अगाउ तमे वार्ता द्वारा समझूती मेरवी गया छो, पठन द्वारा पण तमे एनी समझूती मेरवी छे, एटले हवे तो तमने वार्ता मोढे थई गई छे। अने वार्ता केटली सरस हती नहीं, अने ए वार्ता पर तमे लाग्यू हशे कि आ पालतू प्राणीओ केटला वफादार होय छे ने वफादार। अने जो आ पालतू प्राणीओ में सौथी वफादार जो गणी शकाय तो ए छे कूतरो। छे तमारा घरे कूतरो? तो एना विषे मने जणावजो। तो चलो आपणे आपणा स्वाध्याय तरफ आगळ वधीए। स्वाध्याय प्रश्न एक। नीचेना दरेक प्रश्नों उत्तर एक एक वाक्य में लखो। सवाल एक। लाखो वाणिया पासे शा माटे गयो? जवाब। एक वार अचानक भीड़ पड़वाथी लाखो वाणिया पासे पैसा लेवा माटे गयो। आ एनो जवाब छे। भीड़ पड़वाथी एटले के आफत आवाथी, पैसानी तंगी पड़वाथी ए पैसा माटे वाणिया पासे गयो। बीजो सवाल छे, लाखाए डाग्याने वाणियाने त्यां शा माटे मूक्यो? जवाब। लाखाए वाणिया पासेथी पैसा लीधा अने शानमां कंई मूक्या विना पैसा न लेवाय तेथी डाग्याने वाणियाने त्यां मूक्यो। आ एनो जवाब छे। એમે વાણિયા પાસે તો પૈસા સોનું કંઈ હતું જ નહીં, એટલે શાનમાં તો કંઈક મૂકવું જ પડે, તો એના પાસે એક માત્ર વફાદાર એનો ડાઘ્યો હતો એટલે એણે એને ઘીરે મૂક્યો। મિત્રો, આ પ્રમાણે તમારે બીજા પ્રશ્નોના ઉત્તર જાતે કરવાના છે। એમે તમે સરસ મજાની વાર્તા આની તમે સાંભળી છે, આ પાઠનું પઠન પણ તમે કર્યું, વાર્તા દ્વારા સમજૂતી મેળવી, એટલે હવે તો તમને આ વાર્તા બરાબર મોઢે થઈ જ ગઈ છે, એટલે તમને દરેક પ્રશ્નોનો જવાબ સરસ રીતે આવડશે। હવે પ્રશ્ન બે। નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। આ પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખવાના રહેશે। તો પહેલો સવાલ છે, રકમ ખાટે મંદાવી લાખાએ વાણિયાને શું કહ્યું? તો જવાબ છે, રકમ ખાટે મંદાવી લાખાએ વાણિયાને કહ્યું, શેઠજી મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ, ત્યાં સુધી ડાગ્યાને તમારે ત્યાં ગીરે મૂકી જાઉં છું। બીજો સવાલ છે, ખોવાયેલું ધન કોણે પાછું અપાવ્યું, સી રીતે? આ એક સવાલમાં બે પ્રશ્નો આપ્યા છે કે ખોવાયેલું ધન કોણે પાછું અપાવ્યું, અને બીજો છે સાથે સી રીતે। તો જવાબ છે, ખોવાયેલું ધન ડાગ્યાએ પાછું અપાવ્યું। ચોરે ધન જ્યાં દાટ્યું હતું તે જગા ડાગ્યાએ સેઠને બતાવી, ત્યાં ખોડતા બધો જ માલ અંકબદ્ધ મળી આવ્યો। આ છે આનો જવાબ। અંકબદ્ધ એટલે કે જેટલો હતો તેટલો, જેટલો એનો ચોરાયેલો માલ હતો એ જેમ હતો તેમ એને મળી આવ્યું। એ પ્રમાણે બીજા સવાલના જવાબ તમારે કરવાના છે। હવે છે પ્રશ્ન ત્રણ।
कारण लखो। पहलू कारण छे डाग्याए वाणियानू ढोट्यू खेंचवा मांड्यू। कारण के तो एनो जवाब छे डाग्याए वाणियानू ढोट्यू खेंचवा मांड्यू। कारण के डाग्यो वाणियाने चोरायेलू धन ज्यां डात्यू हतू ते जगह बतावा मांगतो हतो। आ कारणनो जवाब छे। એમે દાગ્યો તો મૂંગું જાનવર હતો, એ બોલી શકતો ન હતો, તો એણે પોતાની વાત રજૂઆત કરવા માટે શું કર્યું કે વાણિયાનું ધોત્યું ખેંચ્યું। હવે બીજું કારણ છે ડાગ્યો માઠું પછાડીને મૃત્યુ પામ્યો। કારણ કે તો એનો જવાબ છે ડાગ્યો માઠું પછાડીને મૃત્યુ પામ્યો। કારણ કે લાખાએ ગુસ્સામાં આવી તેનાથી મોં ફેરવી લીધું એટલે તે બહુ દુઃખી થઈ ગયો હતો। એ પ્રમાણે તમારે ત્રીજું કારણ જાતે લખવાનું છે। પ્રશ્ન 4, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। સમાનાર્થી શબ્દો એટલે સમાન અર્થ ધરાવતા શબ્દો, જે શબ્દોના અર્થ સરખા થાય એને સમાનાર્થી શબ્દો કહેવાય છે। એમાં પહેલું છે માંસ। માંસનો સમાન અર્થ ધરાવતો શબ્દ કયો છે? તો મહિનો। બીજું છે હરખ। હરખનો સમાન અર્થ ધરાવતો શબ્દ છે ખુશી, આનંદ। ત્રીજું પ્રિય। તો પ્રિયનો સમાનાર્થી છે વહાલું। ચોથો શબ્દ છે આબરૂ। આબરૂનો છે શાખ, પ્રતિષ્ઠા, સમાન અર્થ ધરાવતા શબ્દો છે। પાંચમું છે ભાગવું। તો એ પ્રમાણે તમારે બીજા શબ્દોના અર્થ લખવાના છે। આજે આપણે સ્વાધ્યાયના 4 પ્રશ્નો શીખી ગયા। હવે પછીના પ્રશ્નો આપણે આગળના ભાગમાં જોઈશું। ત્યાં સુધી બાય બાય।